હેલો મિત્રો જીપીસી સોલ્યુશન પંચાયત બોર્ડ દ્વારા સેવિકાના એક વાક્યના સવાલ જવાબ આપણે આ ભાગ નવમાં જોશું મુખ્ય સેવ સેવિકાના એક વાક્યના સવાલ જવાબ એક સાધારણ તંદુરસ્ત અને પુખ્ત વ્ય વ્યક્તિમાં શરીરમાં રુધિરનો જથ્થો કેટલો હોય છે તો એક સાધારણ તંદુરસ્ત અને પુખ્ત વ્યક્તિમાં દસ અને અગિયાર પોઈન્ટની વચ્ચે એટલે કે પાંચ લિટર રુધિરનો જથ્થો હોય છે તંદુરસ્ત વ્યક્તિને રુધિરની નસોમાં રુધિરનો પોપડો બંધાતો નથી પરંતુ એ વ્યક્તિ જો રોગિષ્ટ હોય તો રુધિરનો પોપડો બંધાય છે તો તે સ્થિતિને શું કહે છે તો તે સ્થિતિને થોમ્બ્રોસિસ કહે છે કે જ્યારે કોઈ રોગિષ્ટ હોય અને રુધિરનો પોપડો બંધાય તો તે સ્થિતિને થોમ્બ્રોસિસ કહે છે ઈજા પામેલી વ્યક્તિનું રુધિર અંગની ઉપરની સપાટી પર પોપડો બાજી જવાથી બંધ થઈ જાય છે તો તે પોપડાને કાઢી નાખવો ઇતાવો નથી જ્યારે કોઈ પોપડો બાજી જાય તો તે કાઢી નાખવો ઇતાવો નથી શરીરમાંની માંસની પેશીઓ જ્યારે લાકડી લાઠી ધોકો જેવા બુઠા હથિયારનો સીધો ફટકો લાગવાથી છુંદાઈ જાય ત્યારે પડેલો ખા એ કન્ઝ્યુમ્ડ ખા કહે છે જ્યારે કોઈ બુઠા હથિયારથી સીધો ખા પડે છે તેને ખાને

માં જંતુ પ્રવેશે છે ત્યારે તેના ઉપરના ભાગમાં રતાસ ગરમી અને સોજો ઉત્પન્ન થાય છે ઈજા પામવાથી શરીરના જે ભાગમાં જખમ થયો હોય અને રુધિર વહેતું હોય તો તે ભાગને ઊંચો કરી અને તે ભાગ પરથી કપડાં કાઢી નાખવા જ્યારે ઈજા પામવાથી જખમ પર રુધિર વહેતું હોય ત્યારે ચે પટકાવવા માટે શું કરશો તો ચે પટકાવવા માટે વીસ મિનિટ સુધી ઉકાળીને અને તે પાણીથી કાને સ્વચ્છ કરશો ચેપ અટકાવવા માટે એન્ટીસેપ્ટિક કુદરતી દવા નીચેનામાંથી કઈ છે એન્ટિસેપ્ટિક કુદરતી દવા નીચેનામાંથી હળદર અને પાવડર છે એન્ટિસેપ્ટિક કુદરતી દવા લાંબા સમય સુધી આડકતરો દબાણ ચાલુ રાખવાની જરૂર હોય તો તેને કોન્ટ્રિકસ્ટિવ બેન્ડેજ બાંધવો જોઈએ જ્યારે લાંબા સમય સુધી આડકતરો દબાણ ચાલુ રાખવાની જરૂર હોય તો જ્યારે ટીબીના દર્દીને ઉધરસ સાથે રુધિર પડે છે ત્યારે તે રુધિર એટલે કે રંગે લાલચોળ અને ફીણવાળું હોય છે ટીબીના દર્દીને જ્યારે કોઈ વ્યક્તિને નસકોરી ફૂટે એટલે કે નાકમાંથી રક્તસ્ત્રાવ થાય છે ત્યારે તો ત્યારે તેના નાકના ઉપલા સખત ભાગની બરાબર નીચે મજબૂત રીતે દબાવવું અને તેના નાકમાં રૂનો ડાટો ન મારવો જો હાથની હથેળીમાંથી રુધિર વહેતું એટલે કે રક્તસ્ત્રાવ હોય તો

જ્યારે વ્યક્તિને કોઈ કારણસર ઘણી ગંભીર ઈજા થાય છે ત્યારે તે ધક્કાને શોક કહે છે જ્યારે એને ગંભીર ઈજા થાય છે ત્યારે શરીરને લાગે છે ત્યારે ત્યારે તેને પીઠ ઉપર ચત્તો સુડાવવાનો અને થાબડામાં વીટાળી દેવો જ્યારે એને ધક્કો લાગે ત્યારે એસ્ટેબ્લિશ શોક જો દર્દીને લાગ્યો હોય તો તેને પાંચ મિનિટની અંદર હોસ્પિટલમાં લઈ જવું જ્યારે એને એસ્ટેબ્લિશ શોક લાગ્યો હોય તો મગજ ઉપર ધક્કો લાગવાથી અંદર જો ઈજા થાય તો અને બહારની નિશાની કઈ દેખાય છે જ્યારે એને મગજ ઉપર ધક્કો લાગે ત્યારે તેને જ્યારે એને મગજ ઉપર ધક્કો લાગે ત્યારે તેના અવયવોની ખેંચતાણ અનુભવે છે અને અજંપો અનુભવી દર્દી ધમાલ કરે છે તેમજ ચિચાસીસ કરી મૂકે છે જો વ્યક્તિ મોટી વાય એટલે કે હિસ્ટેરિયાથી પીડાતી હોય તો તે સૌ પ્રથમ

જ્યારે લૂ લાગે ત્યારે તેનો ચહેરો લાલધૂમ થઈ જાય છે અને ઝડપથી તાવ વધે છે જ્યારે તેને લૂ લાગે ત્યારે મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસ વધી જતાં વ્યક્તિમાં ચડ ઉતર દરજ્જાની બેસુદ્ધિ થઈ જાય છે જ્યારે તેને ડાયાબિટીસ વધી જતાં ઇન્સ્યુલિનની દવાનો વધુ પડતો ડોઝ એટલે કે ભાગ લેવાઈ ગયો હોય તો શું કરશો જ્યારે તેને ઇન્સ્યુલિનનો સૌથી વધુ પડતો ભાગ લેવાઈ ગયો હોય ત્યારે દર્દીને ખાંડમાં પાણીમાં ખાંડ ભેળવીને કે મુરબ્બો અથવા મીઠાઈનો એક ટુકડો ખવડાવશું જ્યારે ઇન્સ્યુલિન દવાનો ડો ડોઝ વધી ગયો હોય ત્યારે જો વ્યક્તિને દીવાલ તૂટી પડવાથી કે યંત્ર સામગ્રી કે ભારે વસ્તુ પડવાથી કચડાઈ જાય અને ભારે ઈજા થાય ત્યારે શું કરશો તો ત્યારે તે ઈજાના સાધન બને તેટલો જલ્દી છૂટો કરી ઈજા પામેલા ભાગને ઊંચો તથા ખુલ્લો રાખો જ્યારે કોઈ યંત્ર સામગ્રી કે એવી ભારે વસ્તુ પડે ત્યારે જ્યારે કૂંટણની ઢાંકણીનો અસ્થિભંગ થયો હોય તો તેઓ કેટલા પાટા બાંધવામાં આવે છે જ્યારે કોઈ ઘૂંટણી કૂંટણની ઢાંકણીનો અસ્થિભંગ થાય ત્યારે ત્રણ પાટા બાંધવામાં આવે છે થેન્ક યુ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને આવી જ રીતે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો